परिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ પૂર ચોથું તરંગ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામૃત સાગરમાં અદભુત વાત લખે છે બલદાણા ગામના વિપ્ર જુઠ્ઠાભાઈ આચાર્ય એની વિનંતીમાં વિવેક એની વિનંતીમાં વિનમ્રતા જોઈને ભગવાન શ્રીહરિએ જે રસ્તો નક્કી કર્યો હતો એ મહારાજે રૂટ ચેન્જ કર્યો મહારાજ બલદાણા ગામમાં પધાર્યા મહારાજનું અતિ ભવ્ય સ્વાગત કર્યું મહારાજને ખૂબ જમાડ્યા મહારાજ બધાને જમાડે છે પંક્તિમાં વારંવાર ફરે છે બધાને દર્શન આપે છે બધાને મહારાજ

પતિ શાંતિ રહ ત્રિવિધતા પહાવત જે શાંતિ કરન ઉપાય તેતા હરિ કુસંભ રે અંતર રહા તે પ્રભુ આવી લીલા એટલા માટે કરે છે મનમાં મહારાજની મૂર્તિને આવી રીતે સંભાળે તેનાથી અતિશય શાંતિ થાય દ્રગે દીઠા છે ખબર છે ને

તારાઓની વચ્ચે ચંદ્ર શોભે એમ શોભતા હોય તો ક્યારેક સુરાખાચર વગેરે ભક્તો સાથે મહારાજ રમૂજ કરતા હોય મહારાજની અને મોટા પુરુષોની જે લીલા આપણા ઘરે ગુરુજી પધાર્યા હોય ફોટા પાડવામાં આવે ખબર છે ને શા માટે એ મેમરી છે એ ફોટો કેમેરા માટે નથી આપણા મનમાં આપણા હૃદયમાં આ જગ્યા ઉપર બેઠા હતા ગુરુજી આવી સરસ વાત કરી હતી અમારા દીકરાના માથે હાથ મૂક્યો હતો દીકરાને ટકોર કરી હતી રૂડા આશીર્વાદ આપ્યા હતા વાત નાની છે અને ગુણાતાનંદ સ્વામી તો એમ કહે આવા સાધુના આંખથી દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય કાનથી એની વાણી સાંભળીએ તો કાનના પાપ બળી જાય અને મનમાં આવા સાધુને સંભાળીએ ને તો મનના પાપ બળી જાય એ મનના પાપ બળે એનું જ નામ શાંતિ બાકી આજે તો ઘરે ઘરે હોળી ચાલે છે હોળી હા જૂના સમયના માણસો જંગલમાં રહેતા હતા છતાં પણ એના અંતરમાં શાંતિ એટલી અદભુત હતી આજનો માણસ એરકન્ડિશન મકાનોમાં મહેલોમાં પેલેસોમાં રહે છે પરંતુ એની શાંતિ જીરો અદ્ભુત વાત છે બધી વાત ધ્યાનથી સાંભળો મનમાં મહારાજની મૂર્તિ સંભાળે છે એનાથી અતિશય શાંતિ રહે છે આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રિવિધ તાપ કહેવાય છે તેનાથી શાંતિ મેળવાનો ઉપાય પણ હરિસ્મરણ જ છે હરિસ્મરણ સિવાયની જે શાંતિ કહેવાય છે તે તો યમપુરીના જેવી સમજવી તે કથા કીર્તન જેહા શાંતિ કરણ ઉપાય હે તેહા તેહી બિન ઓર શાંતિ જેતી જમપુરી સમજાનના તેતી કથા કીર્તન જે હા શાંતિકરણ ઉપાય હા મહારાજની આ લીલા ચાલુ છે એમાં આધારાનંદ સ્વામી નોંધ લે છે મૂર્તિ સંભાળવાથી શાંતિ થાય આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારના તાપ એ શાંત થાય હરિસ્મરણ કરવાથી એટલે ભગવાનનું નામ લેવાથી પણ શાંતિ થાય ભગવાનના નામ સિવાયની જે શાંતિ છે જેવી છે ભગવાનની કથા ને કીર્તન પણ શાંતિને આપનારા છે હરિજન સંત સમાગમ જે હે હરિ કી ભક્તિ કરના તેનો સબ હે શાંતિ ઉપાયા મેં નહી હે હું માયા હરિભક્તોનો અને સંતોનો જે સમાગમ કરવો તથા ભગવાનની જે ભક્તિ કરવી તે બધા શાંતિના ઉપાય છે એમાં ક્યારેય માયા રહેતી નથી આ બધી વાતનો સાર હવે આવે છે મામા જે વાતોમાં ભગવાનનો સંબંધ ન આવતો હોય તે બધી વાત જગતની વાત કહેવાય અને બધી વાત જમપુરી અને નરક જેવી જાણવી અને એ વાતો કરાવનારી માનવી થોડું આપણે આંખો બંધ કરીને વિચારીએ જન્મેલો બાળક કપડા વિનાનો હોય છે આ દુનિયામાં માણસ જ્યારે આવે છે જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોય એસી કરની કર ચલો કે તુમ હસો ઓર જગ રોય આ દુનિયામાં આવેલો માણસ બાળક નવજાત શિશુ કપડા વિનાનો છે તમે જુઓ ને કોઈ જરૂર નથી એને ખાલી પ્રેમ મળે માની ગોદ મળે પિતાનો પ્યાર મળે બસ એટલો જ એને સંતોષ છે જેમ જેમ માણસ સમજણો થાય જેમ જેમ માણસ મોટો થાય દુઃખની વાત એ છે માણસ મોટો નથી થતો માણસનો અભિમાન માણસનો અહંકાર મોટો થાય છે માનવનડે છે માનવીને મોટો થયા પછી અને ચાવી મળે ની જ્ઞાની થયા પછી થયા પછી કેવી અદભુત વાત કોઈ લખી ગુજરાતીનું એક ભજન છે બહુ સરસ એ ભૂલાતી નથી સુખે સુખે જિંદગીને જિંદગીને બાળપણ કેવું હોય એનું આમાં વર્ણન છે આખું ભજન મને અત્યારે યાદ નથી પણ બાલ્ય અવસ્થા કેવી હોય એનું એટલું સરસ મજાનું વર્ણન આ કીર્તનમાં છે આ ભજનમાં સાહિત્યનું બહુ જૂનું ભજન છે જેના હાથમાંથી બાળપણ જતું રહ્યું છે યુવાનીના મધમાં ચકચુર બનેલો કે જેમ રત્ન ખોવાય અને રીબાતો હોય દુઃખી થતો હોય એવી રીતે આ ભજનની અંદર બાળ પણ આપણા હાથમાંથી જતું રહ્યું એની વેદના છે અદભુત વાત એ છે મહારાજે શાંતિના ઉપાયો અહીં બતાવ્યા છે મૂર્તિ સંભાળવાથી શાંતિ થાય ભગવાનનું સ્મરણ કરવાથી શાંતિ થાય કથા વાર્તાને કીર્તન એ પણ શાંતિના ઉપાય છે સંતોનો હરિભક્તોનો સમાગમ એ પણ શાંતિનો ઉપાય છે ભગવાનની ભક્તિ કરવી એ પણ શાંતિનો ઉપાય છે આ બધી વાત કરીને છેલ્લે સ્વામીનો સાર એટલો છે જે વાતમાં ભગવાનનો સંબંધ છે એ બધી શાંતિને આપનારી છે જે વાતમાં ભગવાનનો સંબંધ નથી એ બધી વાત જગતની છે જમપુરી ને નરક જેવી છે અને લખ ચોરાસી કરાવનારી છે આજના માણસને મોટામાં મોટો પ્રશ્ન એ પૂછવાની ઈચ્છા થાય શું માણસને શાંતિની જરૂર છે શું જરૂર છે ખરેખર મામા લગભગ કોઈ નથી માગતું માણસની મનગમતી વસ્તુઓ એની યાદી કરવામાં આવે ને એમાં લગભગ શાંતિનું સ્થાન ક્યાંય નથી જૂની કથા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી આ સૃષ્ટિનો સ્વર્ગ તૈયાર થયો સૃષ્ટિની રચના થઈ ઉદાર હાથે ભગવાને વિચાર્યું મનુષ્ય બન્યા પૃથ્વી બની જળ બન્યું પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ સર્જન થયું પણ મનુષ્યને મારે મનુષ્ય અક્ષય પાત્ર હાથમાં લઈ નારાયણ લક્ષ્મીજીને પાસે રાખી જીવ પ્રાણી માત્રને જે જોઈએ તે એક વસ્તુ આપવાની શરતે ઊભા રહ્યા કોઈ ગાડી કોઈ બંગલા કોઈ વૈભવ કોઈ વિલાસ કોઈ સ્ત્રી કોઈ ધન કોઈ સત્તા કોઈ સંપત્તિ જે મનમાં આવ્યું તે બધાએ માગ્યું અક્ષય પાત્રમાંથી ભગવાન બધાને આપતા જાય છે એમાંથી એક વસ્તુ નીચે પડીને ભગવાન એના ઉપર પગ દબાવી દીધો લેનારનું ધ્યાન લેવામાં હતું પણ બાજુમાં ઉભેલા ચકોર લક્ષ્મીજી એણે જોયું કંઈક વસ્તુ પડી ગઈ ભગવાને પગ નીચે દબાવી દીધી સાંજ સુધી બધા માણસોને અઢળક વસ્તુ આપી લક્ષ્મીજીએ સાંજે પ્રશ્ન પૂછ્યો હે નારાયણ આ સવારના તમે કોઈ વસ્તુ પગ નીચે દબાવીને શું ઊભા છો કોઈને દેખાડતા નથી નારાયણને થયું હું આ જીવ પ્રાણી માત્રને વસ્તુ આપવા ઊભો રહ્યો ત્યારે મને એમ હતું કે સૌ લોકો શાંતિ માગશે એટલે પાત્રમાં ઉપર મેં શાંતિ રાખેલી પણ લોકો નીચેની જ વસ્તુ માગવા લાગ્યા એટલે શાંતિ નીચે પડી ગઈ એને મારા ચરણ નીચે દબાવી દીધી ધન સંપત્તિ વૈભવ વિલાસ સ્ત્રી આ બધું લોકો માગીને ગયા છે પણ શાંતિ તો મારા ચરણ નીચે દબાયેલી જ રહી છે હવે જે કોઈને શાંતિની જરૂર હશે ને એને આ ચરણ નીચે આ ચરણ પાસે આવવું પડશે તો જ શાંતિ મળશે બાકી શાંતિ ક્યાંય નથી તમને ખબર હોય કે ના ખબર હોય પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું હજી તો કેટલી મોટી આ પૃથ્વી ઉપરની આપત્તિ જાય એના પહેલા બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય કેવું વિશ્વયુદ્ધ આપણે કલ્પના ન કરી શકીએ અમેરિકામાં ધ ડે આફ્ટર નામનું મૂવી બહાર પડ્યું અણુબોમ પૃથ્વી ઉપર પડે ભવિષ્યમાં ત્યારે પૃથ્વીમાં કેવું થશે કેવી રીતે આ પૃથ્વીનો વિનાશ મનુષ્ય જગતનો વિનાશ થશે આ મૂવી જોઈને એટલા માણસો ડરી ગયા એટલી હદ સુધી માણસો ડરી ગયા કહેવાય છે કે કેટલા માણસોએ સુસાઈડ કરી લીધો પૃથ્વીમાં આવી રીતે મરવાનું એના કરતાં આપણે ઝેર પીને મરી જઈએ દવા લઈને મરી જઈએ ઇન્જેક્શન લઈને મરી જઈએ વિચારો સ્યુસાઈડ કરી લીધો એલ્વિન ટોફલર અમેરિકાનો પ્રસિદ્ધ લેખક ધ થર્ડ વેવ નામનું પુસ્તક એમાં એને લખ્યું કૃષિ ક્રાંતિ એટલે ખેતી સમાજ જયારે હતો ને પૃથ્વી ઉપર ત્યારે માણસોમાં જે શાંતિ સુખ સુવિધા હતી ને માણસને એમ હતું વિકાસ કરું વિકાસ કરું વિકાસ કરું ક્યાં બળદગાડાનો યુગ અને ક્યાં આજનો યંત્ર યુગ વિમાનો આકાશમાં ઉડે સબમરીનો દરિયા નીચે તરે દુનિયાના એક છેડેથી બીજા છેડા સુધી માણસ ચહેરા જોઈને વાત કરી શકે કરલો દુનિયા મુઠ્ઠી મેં આવી જયારે સૃષ્ટિ થઈ છે આ લેખકની કલ્પના જુઓ અત્યારે સો ટકા વાસ્તવિકતા જ છે આ કલ્પના નથી રહી માણસે મશીનો બનાવ્યા વિકાસના નામે માણસ મશીન ચલાવતો હતો પણ પરિણામ કંઈક જુદું આવ્યું માણસ મશીન ચલાવતો હતો પણ મશીનો એટલા આગળ વધી ગયા કે હવે મશીનો માણસને ચલાવવા લાગ્યા વી આર નોટ ડ્રાઈવિંગ ધ કાર અત્યારે કાર ઇઝ ડ્રાઈવિંગ અસ ભોગા ન ભૂખતા વયમ એવ ભૂખતા ભરત્રીહરિ મહારાજ એ જ લખ્યું ને એક સમય હતો માણસ મોબાઈલને વાપરતો હતો આજનો સમય એવો નથી આજનો સમય મોબાઈલ હવે માણસને વાપરે છે એના મગજને ખલાસ કરી નાખે છે એની આંખો ને ખલાસ કરી નાખે છે એના જીવનને ખલાસ કરી નાખે તમે જુઓ એક ટચુકડા નાનકડા મોબાઈલે કેટલી મોટી દુર્દશા કરી છે માણસના માણસ મનુષ્ય સમાજની ઉત્ક્રાંતિના નામે વિકાસના નામે માણસે વિનાશની દિશામાં આગળ પગલું ભર્યું વિચારો તમે સવાલ મોટામાં મોટો એ છે કે માણસને ખરેખર શાંતિ જોઈએ છે સત્સંગની બહુ સરસ વાર્તા મયારામ ભટ્ટ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત રામાનંદ સ્વામીના કૃપાપાત્ર બ્રાહ્મણ હતા બ્રાહ્મણને ઉચિત તમામ કર્મ કરતા હતા મયારામ ભટ્ટના ભાયા હતા ગોવિંદરામ ભટ્ટ સત્સંગની સત્ય ઘટના બંને ભાઈઓએ એક દિવસ વિચાર્યું કે આપણને ભગવાને આટલું બધું આપ્યું છે હવે આપણે સવાર સાંજ મહેનત કરીએ છીએ એના કરતા એક કામ કરીએ નાની દુકાન સરસ કરી દઈએ વેપાર જેવું તો આપણે જાજુ રખડવું ન પડે અને વેપારી પણ ચાલ્યા કરે અને આપણો ઘરનો વ્યવહાર પણ ચાલ્યા કરે બંને ભાઈએ દુકાન કરવા માટે વેપાર કરવા માટે બિઝનેસ કરવા માટે પ્લાન પ્લાનિંગ કરવું પડે ને પ્લાનિંગ ચાલુ કર્યું શું કરશું ક્યાં કરશું કેવી રીતે કરશું એમ કરતા 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 કુકડો બોલ્યો કુકડો બોલ્યો સવારે સવાર થઈ ગઈ હે કુકડો બોલ્યો બહાર નીકળી જોયું સવાર પડી ગઈ મયારામ ભટકે હજી તો વેપારની વાતો કરીએ છીએ ત્યાં આખી રાતની રાત એમને જતી રહી છે તો વેપાર ચાલુ કરીશું તો શું થશે બંને ભાઈએ સંકલ્પ કર્યો કે ભગવાને ખાવા પીવાનું સુખેથી રહેવાનું આપ્યું છે તો હાથે કરીને દિવસને રાતની હોળી સુકામ કરવી સંકલ્પ કર્યો હવે વેપાર કરવાનું વિચારે બીજો અને આજનો માણસ ના કરવું એવું નથી કહેતા પણ આપણે આપણી આધ્યાત્મિકતા આપણા પરિવાર સાથેનો પ્રેમ આપણા સંબંધો આ બધાનું બલિદાન આપી અને જે બિઝનેસ કરીએ છીએ ને પૂજાનો ટાઈમ ન મળે પરિવાર સાથે બેસવાનો ટાઈમ ન મળે ભજન ભક્તિનો ટાઈમ ન મળે પોતાના શરીરની દવા કરવાનો ટાઈમ ન મળે એક હરિભગત સ્ટોર ચલાવે આસિત ભગત સ્ટોરમાં એટલા બધા બીજી ડાયાબિટીસ હતી દવા ન લઈ શકે બાર બાર ચૌદ ચૌદ સોળ સોળ અઢાર અઢાર કલાક ખડે પગે સ્ટોરમાં કામ કરે દવા લેવાની કેટલી વાર લાગે ઊભા ઉભા ખાઈ લેવાનું આખો થી વાતો કરવાની ત્રણ ટાઈમ ટેબ્લેટ ન ગળી શકવાને કારણે પગ કાપી નાખવો પડે બોલો આવા તો કેટલા દાખલા તમને જોવા મળશે આપણા વેદોમાં આપણા ઉપનિષદોમાં શાંતિ પાઠ છે એનો અર્થ છે અમારા દેહમાં શાંતિ પ્રવર્તો ઇન્દ્રિયોમાં શાંતિ પ્રવર્તો અંતઃકરણમાં શાંતિ પ્રવર્તો અમારા આત્મા સુધી શાંતિ પ્રવર્તો પૃથ્વીમાં શાંતિ દૌ હુ શાંતિરંતરીક્ષગુ શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ સોમ શાંતિરોખ ધય શાંતિ વિશ્વે દેવા સામા શાંતિ રેધી કેટલા સરસ વૈદિક મંત્રો આ બધાની પાછળ વેદોની શરૂઆત શાંતિથી થઈ અમે જે કંઈ કરીએ એમને શાંતિ પ્રાપ્ત થાવ પણ આજના માણસે શાંતિને નેવે મૂકી દીધી એનું એક જ કારણ છે વિચાર્યા વિનાની પૈસા પાછળની દોટ વિચાર્યા વિના વૈભવ વિલાસ પાછળની દોટ પોતાની શક્તિ કેપેસિટી જોયા વિના પોતાની કેપેસિટી જોયા વિના બાજુવાળો કેટલું કરે છે શું કરે છે એ જ જોવાનું માણસને જે દાન થઈ ગયું એનાથી માણસનું જીવન ખલાસ થઈ ગયું વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્ટ્રેસ અત્યારે જે રોગ ગણાય છે બ્લડ પ્રેશર સ્ટ્રેસ ટેન્શન આ બધા ખરેખર રોગ છે જ નહીં શાસ્ત્ર પ્રમાણે રોગ નથી આ તો માણસે ઉભા કરેલા રોગો છે સ્ટ્રેસ એટલે શું ધ ગેપ બિટ્વીન એક્સપેક્ટેશન એન્ડ રિયાલિટી ગેપ બિટ્વીન એક્સપેક્ટેશન એન્ડ એબિલિટી માણસની શક્તિ છે લાયકાત છે હજાર રૂપિયા મેળવવાની અને ઈચ્છા છે કરોડની તો શું થશે શું થશે આપણે ત્યાં ગુજરાતીની કહેવત છે લાંબા જોડે ટૂંકો જાય તો મરે નહીં તો માંદો કેટલી સરસ ગુજરાતીની કહેવત લાંબા જોડે ટૂંકો જાય તો મરે નહીં પણ માંદો તો થાય આ સમાજની માંદગી છે ને લાંબા માણસો ને હરણ ફાળ ભરવા ગયા ને કોઈનું પ્રારબ્ધ મજબૂત હોય એ ગમે ત્યાં હાથ મળતા હોય એનું જોઈને બીજાનું જોઈને માણસને પણ રાતોરાત બંગલા ગાડી ધન સંપત્તિ વાળા થવું છે ને એને લીધે માણસનું જીવન બરબાદ થઈ ગયું માણસનું જીવન ખલાસ થઈ ગયું કોને ભગવાનનું ભજન કરવું છે બોલું આખી દુનિયાનો મોટા મોટો રોગ હવે જે નવા રોગો આવે છે એમાંનો અમેરિકામાં ખાસ કરીને બધા લોકો આ રોગથી પરિચિત છે કયો રોગ પેરેનો એટલે કે એક પ્રકારનો ભય આ ભય કરોડો પ્રકારના છે મેં કહ્યું અમેરિકાનો કોઈ કવિ બહુ સરસ કહે છે વી હેવ કિલ્ડ ધ પોએટ્રી ઓફ લાઈફ આપણા જીવનનું સૌંદર્ય આપણે મારી નાખ્યું ખલાસ કરી નાખ્યું જે જીવનની મધુરતા હતી જે જીવનની સુંદરતા હતી જે જીવનની સ્વાદુતા હતી મીઠાસ હતી આપણે મારી નાખી કેવી રીતે ભગવાને જેટલું આપ્યું હોય ને પોતાના ગજામાં રહીને પરથી ખસ સોમાં વસ એટલું તો બસ આવી રીતે માણસ જીવતો હોત ને આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ આપણે સાંક આજે કોઈ અન્ય બની જીવીએ તમે જો આવા જે સમાજ હતા આ અમેરિકન લોકો આઠ કલાક કામ કરે ઓવરટાઈમ બહુ કરવા માનતા નથી તમે જાણો છો નંબર ટુ આ અમેરિકન પ્રજા વીકેન્ડમાં કામ કરવા માનતી નથી વીકેન્ડમાં તો એને એન્જોય કરવા જોઈએ નંબર થ્રી આપણી સંસ્કૃતિમાં લગભગ વીકેન્ડ એટલે રજાનો દિવસ એક જ હોય અઠવાડિયામાં આ લોકો ઓલવેઝ રજાના દિવસ બે રાખતા આઠ કલાક કામ કરતા બે દિવસ તો વીકેન્ડના એન્જોય કરતા ઓવર ટાઈમમાં માનતા નહીં આવો સમાજ હોવા છતાં પણ દિલથી કામ કરતો તો આ દેશનો કેટલો મોટો વિકાસ કર્યો એ લોકોએ કેટલો વિકાસ કર્યો આયોજનથી શાંતિથી સ્વસ્થ થઈને કામ કરવાની આપણા લોકો ઓવર ટાઈમ કરે દિવસે કામ કરે રાત્રે પણ કરે ઊંઘ ઓછી લે અને ઊંઘતા ઊંઘતા ગાડી ચલાવે બીએમડબલ્યુ લીધી હોય મકાન મિલિયન નું લીધું હોય હપ્તા પૂરા થતા ના હોય બે જોબ કરે ત્રીજી પાર્ટ ટાઈમ જોબ કરે અને રાત્રે ગાડી અથાડે યુનાઇટેડ નેશન્સ એની સ્થાપના જે થઈ છે ને એનો મુખ્ય સિદ્ધાંત છે દુનિયામાં શાંતિની સ્થાપના માટે જે યુનો છે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થાય બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય આખી દુનિયા ત્રાસી ગઈ કે જો હવે ત્રીજું થયું ને તો પૂરું થઈ ગયું ન્યુક્લિયર વેપન્સ એટલા બધા ખતરનાક છે આમાં કોણ બચે આમાં કોણ સલામત રહેશે આખી દુનિયાને ભય પેસી ગયો અને એટલો ભયંકર ભય હતો કે ડાયા માણસો ભેગા થયા ભેગા થઈને બધા માણસોએ વિશ્વ શાંતિ માટે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી અને કહેવાય છે કે છેલ્લા વર્ષથી મહાયુદ્ધ ત્રીજું વિશ્વયુદ્ધ અટકી ગયું છે સારી વાત છે પણ ઘર ઘરમાં યુદ્ધ ચાલે છે ઘર ઘરની અંદર અત્યારે અણુબોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા છે ઘર ઘરની અંદર સંસ્કાર કંપ ઘર ઘરની અંદર સંબંધોના વિસ્ફોટ તમે જુઓ પેલા મહાયુદ્ધ જે વાત છે ને અત્યારે એનાથી બચવા માટે ભગવાન શ્રીહરિએ આપણને અદભુત ચાવી બતાવી છે કેટલી વાત તમને કરું માણસને શાંતિ જોઈએ છે કે નથી જોતી આ જ મોટો સવાલ છે કેવી સરસ કોઈ વાત લખી છે મફતમાં મળતું દુઃખ મેળવવા માટે માણસ તૈયાર નથી અને મોટી કિંમત ચૂકવીને સુખ લેવા માટે તૈયાર છે દુઃખ લેવા તૈયાર છે મફતમાં મળતું સુખ મેળવવા માટે માણસ તૈયાર નથી અને મોટી કિંમત ચૂકવીને પણ માણસ દુઃખ લેવા તૈયાર છે સુખી થવા માટે આખી જિંદગી દુઃખી થાય એનું નામ માણસ એલેક્ઝેન્ડર ધ ગ્રેટની સત્ય ઘટના ભારતમાં આવે ભારત આટલો મહાન દેશ એના ઉપર વિજય કરવો એ કામ છે એવું જાણી એવું વિચારી સિકંદરને એમ થાય કે આ દેશ ઉપર વિજય કેમ કરવો એને સાંભળ્યું આ દેશના એવા મહાપુરુષો છે આશીર્વાદ મળે તો ફતેહ થાય વિજય મળે ડાયોજીનિયસ કરીને મહાત્મા આમ એનું નામ કંઈક જુદું હશે પણ વિદેશી શાસ્ત્રમાં નામ વિદેશી આવી ગયું અલમસ્ત બાવા એની ખ્યાતિ કીર્તિ એટલી બધી ફેલાયેલી સિકંદરે એ છે માં એ સાધુ વિશે સાંભળેલું ભારત પર ચડાઈ કરતા પહેલા હું આશીર્વાદ લેવા જાઉં ને મળે છે જંગલમાં રહેતા હતા એ તો જમીન ઉપર ધરતી ઉપર સૂતા હતા ઉભા પણ ન થયા બેઠા પણ ન થયા કોણ સિકંદર શા માટે ચાહતા હું આશીર્વાદ કે લઈ આવ્યા હું કેસી આશીર્વાદ કેસી દુઆ બસ બાબા આશીર્વાદ આપો આ ભારત દેશ ઉપર મારે વિજય કરવો છે ખુદા તમે તરક્કી દે વિજય આપે તને બીજું શું કરીશ ભારત ઉપર વિજય કરી પછી શું કરીશ પછી હું પૃથ્વીના બીજા દેશો પર વિજય કરીશ સારું ભગવાન તને એમાં પણ સફળતા આપે પછી આખી પૃથ્વીનો રાજા બનીશ ભગવાન તારી ઈચ્છા પૂરી કરે પછી શું કરીશ આખી પૃથ્વીનો રાજા બની પછી હું આરામ કરીશ પેલા સાધુ ખડખડાટ હસવા મળ્યા અરે ભાઈ

પત્ની પુત્રને મળવા માટે પાછો વળે અને હજી અડધે આવે અને કહેવાય એવો કંઈક રોગ લાગુ પડે એવો રોગ લાગવો પડે સિકંદરને લાગ્યું નહીં જીવી શકું બહુ નાની ઉંમર હતી એની બહુ નાની ઉંમરનો સિકંદર જ્યારે મરવા પડ્યો ને આખી દુનિયાને કહ્યું એને મારા બંને હાથ ખાલી રાખજો ખુલ્લા રાખજો દુનિયા જોઈ શકે કે સિકંદર એક રૂપિયો પણ જોડે નથી લઈ જતો તમને બધાને મારી વિનંતી છે કે તમે બધા ધનની પાછળ સત્તાની પાછળ સંપત્તિની પાછળ ન પડતા પુત્ર ને પરિવારનું આત્મા ને પરમાત્માનું પણ ધ્યાન રાખજો દુઃખની વાત છે આ વાત બોલવી સાંભળવી સહેલી છે પણ સમજવી હમણાંની જ આ સિકંદર જેવી બીજી ઘટના સિકંદર જેવી જ હું ઘણી વાર કથામાં વાત કરું છું સ્ટીવ જોસ અમેરિકાના એપલના સ્થાપક એપલના સીઈઓ થોડા જ વર્ષોમાં એપલ કંપની દુનિયામાં ક્યાં પહોંચાડી કેટલો મોટો એનો રેવન્યુ કહેવાય છે ચૌદસો બિલિયન ડોલર અમેરિકાની ગવર્મેન્ટ કરતાં પણ વધારે એન્યુઅલ રેવન્યુ આ એક કંપનીને કર્યો આટલી ક્રાંતિક કારકિર્દી મેળવ્યા પછી ઓનલી એજ ઓફ ફિફ્ટી સિક્સ કેન્સર થયું જીવલેણ બીમારી હોસ્પિટલમાં હતા એને લાગ્યું મૃત્યુ મારાથી સામે છે એક હમણાં જ મૃત્યુ મને પકડી લેશે અને એને પત્ર લખ્યો દુનિયાને એક મેસેજ આપ્યો ખબર છે ને એ શબ્દો મેં કથામાં વાંચ્યા છે એને મેસેજમાં લખ્યું તમારી પાસે તમારી પાસે પર્યાપ્ત તમારી આજીવિકા વ્યવહાર ચાલે એટલું ધન જો હોય

પાય પરમપદ હાથ સો જાત ગઈ સો ગઈ અબ રાખ રહી સમજવું બહુ અઘરું છે અત્ય અઅરું છે તમારા માટેની સંતો માટે પણ અઘરું છે એટલે મારા સંતોમાં જુઓ ગુણાત્તાનંદ સ્વામી લખ્યું સ્વામીની વાતોમાં આવે છે સ્વામી કે મોટા મોટા મહાત્માઓ હતા એ લોકો પણ ક્રિયાકાંડ ભૂલી ગયા એટલા બધા વ્યાપારમાં વ્યસ્ત થઈ ગયા ક્રિયાકાંડ ભૂલી ગયા સારા સારા સંતો એટલા સારા મંદિરમાં વ્યવહાર ચલાવતા હોય હજારો માણસને સત્સંગ કરાવતા હોય ચેષ્ટામાં બેસવાનો ટાઈમ જ ન હોય આરતીમાં આવવાનો ટાઈમ જ ન હોય સાધુ થયા આરતી ન કરે ચેષ્ટા ન કરે તો શું કરે પછી એ સ્વામી મંદિર બનાવે ગુણાતાન સ્વામી મળવા આવ્યા સ્વામી મંદિર જોયું ખૂબ રાજી થયા સ્વામી પૂછ્યું સાધુ સારી સેવા કરો છો પછી સ્વામી થોડી કલ્યાણની વાત કરી કે માનસી પૂજાને કરો છો સ્વામી હમણાં મંદિરનું ખૂબ કામ ચાલે છે ને માનસી પૂજા નથી થતી અને સ્વામીએ કહ્યું કે તારો બાપ સ્વામી થોડા કડવા શબ્દ કયા તમારા બાપ એમ નહીં પૂછે કેટલા મંદિર કર્યા પણ એમ પૂછશે માનસી પૂજા કરી હતી ધર્મ નિયમ પાડ્યા હતા આપણે સાધુ છીએ આપણું મુખ્ય કર્તવ્ય શું છે આ મંદિરો માળખા ઉત્સવ સમય કરવા એ જ કે પછી ધ્યાન ભજન પૂજા પાઠ પેલા અધ્યાત્મ આપણી અંદર ભરી દેવું અને પછી અધ્યાત્મ બીજાને વેચવું એ મહત્વનું છે આપણા સંતો બહુ સરસ નંદ સંતોની વાત છે સંતો આવતા હોય સંતો ચાલતા હોય સંતો જતા હોય એટલે વડીલ સંતો પૂછે સાધુઓ ઠાલા ચાલો છો કે ભરેલા ચાલો છો ઠાલા ચાલો છો કે ભરેલા ચાલો છો એનો અર્થ એ કે મૂર્તિને સંભાળીને ચાલો છો કે મૂર્તિને સંભાળ્યા વિના ચાલો છો શાંતિની વાત જયારે આવે છે ને ત્યારે ભૌતિક દુનિયામાં કોઈ પણ કામ કરવા નીકળેલો માણસ સાંભળજો એકલા પૈસા નહીં એકલા બિઝનેસ નહીં મંદિરો કરવા નીકળેલા પણ ઉત્સવ સમયા કરવા નીકળેલા પણ જાજાજીવનું કલ્યાણ કરી નાખું આવું તાન રાખનારા પણ બધાએ આ વિચારવા જેવું છે ભગવાન વ્યાસ શ્રીમદ ભાગવતની આ સત્યકથા એટલા બધા અશાંત થયા ઉદાસ થયા મનમાં ગ્લાની થઈ ગઈ મેં આટલા બધા શાસ્ત્રો લખ્યા સત્તર પુરાણો આટલું બધું લખ્યું છતાં મારા મનનો ઉદ્વેગ કેમ ટળતો નથી નારદજીને પ્રાર્થના કરી નારદજી પ્રગટ થયા નારદજીએ હસતા હસતા કહ્યું વ્યાસ તમે બધું કર્યું પણ જે કરવા જેવું હતું એ નથી કર્યું શું નથી કર્યું ભગવાનના ચરિત્રો તમે ક્યાં ગયા રાજાઓના વિલાસ વૈભવો આ બધો હે ભારત વર્ષનો ઇતિહાસ આ બધું તમે લખ્યું કરવા જેવું તો શું છે ભગવાનનું નામ સ્મરણ અને ભગવાન વ્યાસ શ્રીમદ્ ભાગવતની રચના કરે એમાં જ આ કથા પણ આવે છે અને શ્રીમદ ભાગવતની રચના કર્યા પછી ભગવાન વ્યાસનું અંતર ભરાઈ ગયું ભગવાનના ચરિત્ર શાંતિનો ઉપાય છે ભગવાનનું સ્મરણ શાંતિનો ઉપાય છે ભગવાનની મૂર્તિનું ધ્યાન શાંતિનો ઉપાય છે ભગવાન જેના અંતરમાં છેવા સાધુ અને ભક્ત એનો સમાગમ એ શાંતિનો ઉપાય છે રામાનુજાનંદ સ્વામી આપણા સત્સંગમાં થયા આમ તો ખૂબ મોટા મોટા સંતોની ઘણી બધી વાતો છે સ્વરૂપાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બધા સદ્ગુરુ સંતોની અદભુત દિવ્ય વાતો છે રામાનંદ નુજાનંદ સ્વામી બોલતા બહુ ઓછું બેઠા હોય મૂર્તિનું ધ્યાન કરતા હોય એટલે હરિભક્તો આવીને વાત કરે સ્વામી કંઈક વાત કરો ને સ્વામી કંઈક કયો ને બે ત્રણ વાર કે એટલે સ્વામી એટલું કે ભગવાનનું ભજન કરજો મહારાજને સંભાળજો મૂર્તિને પકડી રાખજો ઓછું બોલે એટલે પાછું વિનંતી કરે સ્વામી કંઈક ક્યો ને એક દિવસ એક હરિભક્ત એણે કહ્યું કે સ્વામી તમે જ્યારે હોય તો આટલું જ કહો ભગવાનનું ભજન કરજો આ માણસને એવું છે રોટલી રોજ ખાય તો એમાં એવું લાગે કે રોટલી ખાધીએ રોટલા બનાવીએ પછી કે પૂરણપોળી બનાવીએ પછી કે પૂરી બનાવીએ રસોડામાં તો એટલા બધા નવા નવા ખેલ જુદા જુદા ચાલુ જ હોય તમે જુઓ માણસને રોજ નવું જોઈએ છે કંઈક અનોખું જોઈએ છે એની આસક્તિનું ફળ છે એની આસક્તિનું પ્રતિબિંબ છે કે એને રોજ નવી 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 ઈચ્છાઓ એ વાસનાઓનું સ્વરૂપ છે શાંત થયેલા ભગવાનના મોટા પુરુષો છે સ્થિર થઈ ગયેલા ભગવાનના મોટા એકાંતિક સંતોને ભક્તોના જીવન છે તમે જુઓ રામાનુજાનંદ સ્વામીએ ત્યારે કહ્યું કે ભાઈ આના કરતા બીજી વાત કરવા જેવી છે જ નહીં આ જ વાત છે અસલ તો કરવા જેવી આ જ વાત છે પણ સ્વામી તમે જ્યારે હોય તે આજ જ કયો છો તો બીજી કંઈક વાત કરો ને સ્વામી આવું ખેસ ઓઢેલું ખેસ સ્વામીએ ખોલ્યું એનો હાથ લીધો છાતી ઉપર અડાડ્યો આમ છાતી ઉપર હાથ અડાડે ને 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 સ્વામી આટલું બધું જાણે બરફનો પહાડ હોય હોય એમાં જે શીતળતા શીતળતા એવી સ્વામીની છાતી ઉપર હાથ અડાડતાની સાથે પેલા હરિભક્ત અનુભવ્યું સ્વામી આટલી બધી શીતળતા ત્યારે રામાનુજાનંદ સ્વામીએ કહ્યું ભાઈ આવી શાંતિ ભગવાનની મૂર્તિમાં છે આવી શાંતિ ભગવાનના ભજનમાં છે તારે પણ જો આવી શાંતિ જોતી હોય તો પછી આ રસ્તો લે બાકી તો દુનિયાના ઘણા બધા રસ્તાઓ છે ભગવાનની મૂર્તિ સંભાળીએ થોડો અભ્યાસ કરીએ ગાડીમાં ઘરમાં પૂજામાં બધી જગ્યાએ આપણે ભગવાનની મૂર્તિ રાખીએ છીએ હમણાં બાળકોની શિબિર હતી એમાં સંતો સાથે પ્રશ્નોત્તરી હતી એમાં બાળકોએ પ્રશ્ન પૂછ્યા એમાં એક પ્રશ્ન હતો મૂર્તિ યાદ રાખવા પ્રયત્ન કરીએ છીએ પણ રહેતી નથી તો શું કરીએ મેં પૂછ્યું એના મોબાઈલમાં મૂર્તિ છે મેં પૂછ્યું તમારા મોબાઈલમાં મૂર્તિ છે તમને ક્યારેય એમ થયું હે મહારાજ હું ફોન કરું છું હવે હું નહીં તમે જ વાત કરજો આવ્યો મનમાં સંકલ્પ થયો તો કે ના તમે આ મૂર્તિને જો એમ ક્યારે થાય કે આ મૂર્તિ મહારાજ પ્રગટ છે થોડી વાર બે મિનિટ મૂર્તિની નિરીક્ષા કરી એવું ક્યારે થયું તો કે ના તમે કોઈ કામ કરવા જાતો તો સંતોના આશીર્વાદ લો છો હૃદયથી સંતોને સંભાળો છો સારી વાત છે તો તમને એમ થયું કે મારી મોબાઈલમાં મહારાજ મારી જોડે જ છે તો મહારાજના પણ આશીર્વાદ લેવું થયું ના જોયું મૂર્તિને રોજ જુએ છે ભગવાનને મોબાઈલમાં રાખ્યા છે પણ એમાં જે પ્રગટ ભાવના જરાય નથી એમાં જે આત્મા જોડાવો જોઈએ જરાય નથી એનું જે સ્મરણ થવું જે મેં કહ્યું હતું ને સ્મૃતિ મેં તમને કહ્યું હતું ખબર છે ને યાદ રહેવું એ બુદ્ધિનો વિષય છે અને યાદ આવવું એ હૃદયનો વિષય છે યાદ રહેવું એ બુદ્ધિનો વિષય છે અને યાદ આવવું એ હૃદયનો વિષય છે જ્યાં તમારું હૃદય જોડાયું હોય એ વસ્તુ તમને ઓટોમેટિક યાદ આવે તમે ભલે સભામાં બેઠા છો પણ હમણાં દીકરો બોલવું ને એમ નાભીમાંથી એમ ફુવારા છૂટે હા યાદ આવી ગયો હૃદય ત્યાં જોડાઈ ગયું તરત એક સેકન્ડમાં કનેક્ટેડ કોઈ ડિસ્ટર્બન્સ વગર બસ એમ મહારાજ આમ બોલાય અને આપણને પીવડા ઘનશ્યામ મહારાજ યાદ આવી જાય ગુરુજી આમ બોલાય અને આપણને પૂજ્યપાદ ગુરુજી આમ આપણી આંખો સામે ખડા થઈ જાય યાદ આવી જાય આવી રીતે જે થાય એનું નામ સ્મરણ જેમાં હૃદય જોડાય નામ સ્મરણ સ્વામિનારાયણ બોલાય અને મહારાજની મૂર્તિ એવી આપણી આંખોની સામે હૃદયના પડદા ઉપર એવી સરસ મજાની મૂર્તિ આવી જાય કે જાણે મહારાજ અને આપણે સામે સામે ઉભા હોઈએ આ સ્મરણ છે અને આવી રીતે જયારે સ્મરણ થાય ને એમાં એટલી મોટી શાંતિ છે એટલી મોટી શાંતિ છે એટલી મોટી શાંતિ એના કેટલા દાખલા તમને કહું પણ ટૂંકમાં જે વાતને ભગવાનનો સંબંધ છે એ બધી વાત શાંતિને આપનારી છે જે વાતમાં ભગવાનનો સંબંધ નથી એ બધી વાત યમપુરી જેવી છે ત્રાસ આપનારી છે નરક ચોરાસી કરાવનારી છે આ જન્મે તો દુઃખ આપશે પણ લખ ચોરાસીના ફેરા કરાવી અને ચોર્યાસી લાખ યોના યોનીમાં ભટકાવી હજારો લાખો કરોડો વર્ષો સુધી દુખ દુઃખ અને દુઃખ માટે બોલમાં બોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં માટે ભગવાન સંબંધી વાતો કરીએ ભગવાન સંબંધી વાતો સાંભળીએ જરૂર પૂરતી હોય તો બીજી વાતો કરીએ પણ જાજુ માણસ ન બોલવાનું જ બોલે છે કેવી સરસ વાત સ્વામી લખી લખીજો મહારાજ આવું પીરસતા મહારાજ રમૂજ કરતા પંક્તિમાં વારંવાર ફરતા શા માટે પૂજ્યપાદ ગુરુજીયા પધારે હરિભક્તોને રાખડી બાંધે હરિભક્તોના મોઢામાં પ્રસાદ આપે હરિભક્તોને ભેટે શા માટે આવા મોટા પુરુષના ચરિત્ર દર્શન ક્રિયા લીલા એ પણ જો કોઈને યાદ આવે તો પણ એનું અંતકાળે રૂડું થાય ભગવાનનો ભક્ત થઈને આવું ધ્યાન ન રાખે તો તે આવી જમપુરીને ભોગવે તે બધી જાતના દુઃખોને ટાળવા માટે અત્યારે શ્રીજી મહારાજ પ્રગટ થયા છે શ્રીહરિ એટલા માટે જ અનંત ચરિત્રો કરે છે સત્સંગમાં નિરંતર વિચરણ કરતા રહે છે સત્સંગમાં એક ઘડીએ ક્યાંય બેસતા નથી ચાહીને ભક્તોને અનંત સુખ આપ્યું છે આપણો જીવ આવી બધી બાબતને એક પળવારમાં ભૂલી જાય છે જેમ બાળકના હિત માટે તેને ચિંતામણી લાવીને આપવામાં આવે પણ તે બાળકને તેની ગમ નથી એટલે ચિંતામણીને ફેંકી દે છે બસ આવી જ રીતે જીવ પણ આ મૂર્તિ રૂપી ચિંતામણી મળી પણ એને ગમ નથી એટલે મૂર્તિ સિવાય બધું માગે છે મૂર્તિને માંગતો નથી પરંતુ માં જેવું હિત કરનારા સંતો બાળક જેવા જીવને ફરીવાર હરિસ્મરણ રૂપી ચિંતામણીના હાથમાં આપે છે ભાઈ આને ફેંકી શું કામ દે છે રાખવા જેવી તો ચિંતામણી છે કમાવા જેવી તો ચિંતામણી છે તો આ તારા હાથમાં રાખ તારે બીજી કોઈ જરૂર પડશે નહીં શ્રી હરિ પોતાની મૂર્તિનું ચિંતન કરાવવાને માટે વારંવાર પંગતમાં ફરે છે જોયું સ્વામી સાર લખ્યો ચિંતવન કરને હિત બેર બેર પોત મે ફિરત હરી ચિતવન કરને હિત બાર બા બેર બેર પાત મે ફિરત હરી ચરિત્ર ચોટે જે સાધન અનંત અનંત ચરિત્ર ચોટે જે સાધન વારંવાર પંક્તિમાં ફરે છે જેથી કોઈને આ મૂર્તિ યાદ આવે જો કોઈ ભક્તના ચિત્તમાં ચરિત્ર ચોટી જાય તો તેણે મોક્ષના અનંત સાધન કરી લીધા બધા સાધન કરીને શું કરવાનું છે ભગવાનની મૂર્તિ યાદ રાખવાની છે જીવમાં જડી દેવાની છે જ્યારે શ્રીહરિયા હાથ ધોયા ગામના આચાર્ય જુઠાભાઈ વગેરે વિપ્રોનો જોઈને તેમના અતિશય વખાણ કર્યા સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ ચતુર્થપુરમાં બલદાણા ગામમાં શ્રીહરિ જમ્યા અને સહુને જમાડ્યા અને કવિએ હરિસ્મરણનો મહિમા કહ્યો એ નામે છોતેરમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય આવતીકાલે